હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મિત્રો જે ગુજરાતી વ્યાકરણની સિરીઝ ચાલુ છે, જેની અંદર મિત્રો ધોરણ 6 થી ધોરણ 12 સુધીના જે યુનિટ છે મિત્રો, પાઠ છે, એનું જે મિત્રો ટિપ્પણી છે એની મિત્રો ચર્ચા કરવી છે. એની અંદર મિત્રો જે કાંઈ IMP છે એ વસ્તુની મિત્રો ચર્ચા કરવાની છે, અને જે ઈજી છે એને જવા દેવાનું છે. ટૂંકમાં એને હું વધારે ભાર નહીં આપું. તો જોઈએ મિત્રો, ગર્વ તો પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ, અભિમાન, એને મિત્રો શું કહેવાય, ગર્વ, જિજ્ઞાસા. એની પછી આવે છે મિત્રો જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળો. વાછટ, પવનથી ઉડેલા વરસાદના છાંટા, એને શું કહેવાય મિત્રો, વાછટ કહેવાય. આત્મસંઘર્ષ, જાત સાથે મથામણ, એને કહેવાય આત્મસંઘર્ષ. ફેટ આઉટ, ચાખો પ્રકાશ. મિત્રો પરીક્ષા પૂછે છે કે ફેટ આઉટ એટલે શું થાય મિત્રો, ચાખો પ્રકાશ. ખાસ કરીને મિત્રો IMP છે તેની જે અંડરલાઇન કરેલી જ છે, તો એ મિત્રો ખાસ કરી લેવા. તો ફેટ આઉટ એટલે શું થાય, ચાખો પ્રકાશ થાય મિત્રો, ઇંગ્લિશ શબ્દ છે ફેટ આઉટ, ચાખો પ્રકાશ. ગફલત, ગફલત એટલે મિત્રો થાય ભૂલ. વારી વાટ, બારી વાટે મિત્રો, બારી વાટે એટલે થાય છે બારીમાંથી, બારી વાટે એટલે શું થાય, બારીમાંથી. દશા એટલે હાલત થાય, સ્થિતિ થાય. પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ, સંજોગ. અને મિત્રો ખાસ કરીને પરિસ્થિતિની જોડણી જોઈ લેજો, પરિસ્થિતિની જોડણી આવી રીતે લખાય, બધા કેવા આવશે મિત્રો, હસવા આવશે પરિસ્થિતિની અંદર, આજુબાજુની સ્થિતિ કે સંજોગ. પછી છે બેદરકાર, બેદરકાર એટલે કાળજી વગરનું થશે. એકરાર, એકરાર એટલે મિત્રો કબૂલાત થાય, શું થશે મિત્રો, એકરાર એટલે કબૂલાત થાય. હિંડોળો, હિંડોળો એટલે હિંચકા ઝૂલો. રૂપું એટલે મિત્રો ચાંદી થાય. કડલું એટલે પગનું એક ઘરણું, શું થાય મિત્રો, પગનું એક ઘરણું, એને કહેવાય કડલું. શબ્દ શું માટે એક શબ્દ આપો, પગનું એક ઘરણું, એને શું કહેવાય, કડલું કહેવાય. બાજુબંધ, બાવડા પર પહેરવાનું એક ઘરણું, એને કહેવાય બાજુબંધ. બેરખો, રુદ્રાક્ષના મોટા મણકાની માળા, એને કહેવાય બેરખો. કિનખાબી, જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, એને કહેવાય મિત્રો કિનખાબી. પછી છે સુરવાળ, મિત્રો સુરવાળ એટલે થાય પાયજામો, ચોરણો, એને શું કહેવાય મિત્રો, સુરવાળ કહેવાય. પિત્તળિયું, પિત્તળિયું એટલે મિત્રો પિત્તળ નામની ધાતુમાંથી બનેલું, એને કહે પિત્તળિયું. એની જોડણી પણ યાદ રાખજો, પિત્તળિયું, પિત્તળ ધાતુ નામની ધાતુમાંથી બનેલું, એને કહેવાય પિત્તળિયું. પલાણ એટલે ઘોડાની પીઠ પર રાખવાનું આસન. શબ્દ શું માટે એક શબ્દ આવો મિત્રો, ઘોડાની પીઠ પર રાખવાનું આસન, એને મિત્રો કહેવાય છે પલાણ. રાઠોડી, રાજપૂતોની એક જાત, જાતિને લગતું, એને કહેવાય મિત્રો રાઠોડી. મોજડીને નાજુક કે કસબી પગરખું, એને કહેવાય મિત્રો મોજડી. પછી છે પટકંતુ, પટકંતુ એટલે મિત્રો એને અહીં કહેવાય છે રૂઆપદાર, પબકાદાર. પછી છે મેવાડી, એટલે મેવાડનું થશે. મોળિયું એટલે કસબી ફેટો. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મિત્રો, તળપદા રૂપનું શિષ્ટ રૂપ આપો મોળિયું. મોળિયું એટલે થાય કસબી ફેટો. મોળિયું એટલે શું થશે મિત્રો, કસબી ફેટો, એને કહેવાય છે મોળિયું, કસબી ફેટો. વેઢ એટલે શું થાય, બે થી વધારે આટાવાળી વાળાની વીંટી, એને કહેવાય વેઢ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો મોળિયું પણ અને વેટ પણ બંને. મોળિયું એટલે કસબી ફેટો, અને વેટ એટલે બે થી વધારે આટાવાળી વાળાની વીંટી, એને કહેવાય વેટ મિત્રો. એના પછી આવે છે ઓજસ, જે આપણે મિત્રો ઓજસની સાઇટ આવે એની વાત નથી થતી મિત્રો, પણ આ એટલે ઓજસ તળપદરૂપનું શિષ્ટ રૂપ આપણ છે. માણસના વિશેષ કે ખાસ ગુણ, બળ, પ્રતિભા, તેજ, એને કહેવાય ઓજસ. અપંગના ઓજસ એક એવો પાઠ છે મિત્રો, તમને ખબર હોય તો. તો ઓજસ યાદ રાખજો, ઓજસ એટલે થાય માણસના વિશેષ કે ખાસ ગુણ. નિષ્ક્રિય, નિષ્ક્રિય એટલે ક્રિયારહિત, ક્રિયા ન કરતું, એને મિત્રો કહેવાય છે નિષ્ક્રિય. જે ક્રિયા ન કરતું હોય તેવું, એને શું કહે મિત્રો, નિષ્ક્રિય કહેવાય છે. અને ક્રિયા કરતું હોય એને આપણે શું કહીએ છીએ મિત્રો, સક્રિય કહીએ. શું કહે મિત્રો, સક્રિય. નિર્ધાર, નિર્ધાર એટલે અગાઉથી ધારેલું, એને શું કહે મિત્રો, નિર્ધાર કહેવાય. અગાઉથી ધારેલું, એને કહેવાય નિર્ધાર, નિર્ણય. કેલિપર્સ, કેલિપર્સ એટલે મિત્રો લખવાના દર્દીએ આધાર રાખવા, લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન, એને કહેવાય છે કેલિપર્સ. શબ્દ શું માટે એક શબ્દ આપો, લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન, એને કહેવાય છે કેલિપર્સ. શું કહેવાય મિત્રો, કેલિપર્સ. IMP છે, ખાસ યાદ રાખજો. નિર્ધાર પણ અને કેલિપર્સ પણ, નિર્ધાર એટલે અગાઉથી ધારેલું અથવા તો નિર્ણય થશે, અને કેલિપર્સ એટલે લખવાના દર્દીએ આધાર રાખવા પહેરવું પડતું સાધન, એને કહેવાય છે કેલિપર્સ. પારંગત એટલે મિત્રો થાય હોશિયાર, પ્રવીણ. હોશિયારની જોડણી જોઈ લેજો, ખાસ કરીને ગમે ત્યારે બીજાથી મિત્રો લખતા હોય જોડણી, ત્યારે હોશિયારની ઉપર આપણે મીંડું કરીએ છીએ, વિસર્ગ જે આવતો નથી. હોશિયાર મિત્રો એમનું જ લખાય છે, સી સે હસવું આવશે, હોશિયાર, ખાસ યાદ રાખજો. ઓલિમ્પિક, ઓલિમ્પિક છે મિત્રો દર 4 વર્ષે યોજાતો વિશ્વનો રમતોત્સવ છે મિત્રો,
એ પણ યાદ રાખજો જોડણી ઓલિમ્પિકની. વિક્રમ એટલે કોઈ પણ સ્પર્ધામાં ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ, એને હું કે મિત્રો વિક્રમ કહેવાય. પુરુષાર્થ એટલે ઉદ્યમ થાય, મહેનત થાય. પુરુષાર્થની જોડણી પણ જોઈ લેજો, પુરુષાર્થમાં બધા હસવા આવે છે, જોઈ શકો તો મિત્રો. પુરુષાર્થ ઉદ્યમ મહેનત થશે. એના પછી વાત કરીએ મિત્રો રૂઢિપ્રયોગ છે, મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય પામવું. મોંમાં આંગળા નાખવા એટલે શું થશે મિત્રો? ખૂબ આશ્ચર્ય પામવું, એને કહેવાય છે મોંમાં આંગળા નાખવા. એના પછી આવે છે પારસાયેલા. પારસાયેલા એટલે શું થાય? પ્રસન્ન થયેલા. ખાસ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પારસાયેલા, પ્રસન્ન થયેલા. શું થશે મિત્રો? પારસાયેલા એટલે થશે પ્રસન્ન થયેલા. પછી અદમ્ય. અદમ્ય એટલે દાબી ન શકાય તેવું. મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે દાબી ન શકાય તેવું. શબ્દ શું માટે શબ્દ આપો તો એ છે અદમ્ય. જ્ઞાન યજ્ઞ, જ્ઞાનરૂપી યજ્ઞ, જ્ઞાનરૂપી યજ્ઞ. ફુરસદ વધારાનો સમય, નવરાશ. દુર્લભ એટલે સહેલાથી ન મળે તેવું, એને કહેવાય દુર્લભ. પાક્ષિક દર પખવાડે પ્રગટ થતું સામયિક, એનું કે મિત્રો પાક્ષિક. ઉન્નતિ, ઉન્નતિ એટલે મિત્રો તે પ્રગતિ થાય, વિકાસ થાય. આભૂષણ એટલે થાય ઘરેણું. આભૂષણની જોડણી ખાસ યાદ રાખજો, ભૂ છે કેવું આવે છે, દીર્ઘ આવે છે. આભૂષણ ઘરેણું થાય. નિધિ એટલે ફાળો થાય, ખજાનો થાય. નિધિમાં બધા હસવા આવે, જોઈ શકો છો મિત્રો. તો નિધિ કેમ લખાશે? બધા હસવ, ની અને ધી. પરિનિર્વાણ એટલે થાય મિત્રો અવસાન. પરિનિર્વાણ એટલે શું થાય મિત્રો? અવસાન. અને પરિનિર્વાણની જોડણી પણ જોઈ લેજો, પરિનિર્વાણ કઈ રીતે લખાય. બધા અશ્વ છે પરિનિર્વાણ તો થાય અવસાન. તળપદારૂપનું શિષ્ટ વાવ પરિનિર્વાણ તો શું થાય મિત્રો? અવસાન થાય. એ પહેલાં આવી ગયું પારસાયેલા એટલે શું થાય? પ્રસન્ન થયેલા થશે. દાબી ન શકાય તેવું એને અદમ્ય કહેવાય, ખાસ યાદ રાખજો. પરિનિર્વાણ એટલે અવસાન થશે. નિધિ આવી રીતે લખાય એ પણ જોઈ લેજો સાથે. ઇલકાબ માન બતાવવા, સરકાર તરફથી અપાતું સન્માન. ચંદ્રક એને શું કે મિત્રો? ઇલકાબ કહેવાય. મરણોત્તર મૃત્યુ પછીનું. ગુરુ મંત્ર, ગુરુ દ્વારા અપાતો મંત્ર. મિત્રો ગુરુ ઘણા લખે છે, એ ગુરુ છે તે મોસ્ટ ઓફલી અશ્વ લખતા હોવ છો મિત્રો. તો અશ્વ લખો એ સાચો છે, પણ દીર્ઘ લખો છો ગુરુ છે, દીર્ઘ કરી નાખો છો એ ખોટો છે, ખાસ યાદ રાખજો. ગુરુ જો આવી રીતે લખાય છે ગુરુ, ગુરુ મંત્ર. ગુરુમાં બંને કેવા આવશે? અશ્વ આવશે, નહીં કે દીર્ઘ. રૂઢિપ્રયોગ જોઈ લે મિત્રો. પગે પાંખો ફૂટવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. તાવ મિત્રો પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગે પાંખો ફૂટવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પગે પાંખો ફૂટવી એટલે શું થાય મિત્રો? ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાટા બાંધવા, ખૂબ જ દુઃખ વેઠ્યું. વેઠવું એટલે મિત્રો શું થાય? પેટે પાટા બાંધવા. લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું. આકાશ પાસાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી. મિત્રો આની અંદર મોસ્ટ આઈએમપી હોય તો એ છે પગે આંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. શું થાય મિત્રો? ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. એના પછી વાત કરીએ ઘેરૈયા. ઘેરૈયા એટલે હોળી ખેલવા નીકળેલા ઘેરૈયામાંનો માણસ, એને કહેવાય ઘેરૈયો. પિચકારી પાણીથી શેર છોડવાનું, ભૂંગળી જેવું એક સાધન, એને કહેવાય પિચકારી. પિચકારી કેમ લખાય એ પણ જોઈ લેજો મિત્રો. પી છે અશ્વસેન્દ્રી છે, દીર્ઘ છે પિચકારી. મર્યાદા એટલે અદબ, સભ્યતા, મર્યાદા. આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેનર, એનું કહેવાય મિત્રો મર્યાદા. લોપી એટલે લોપ કરી, અળગી મૂકી. લોપી એટલે લોપ કરી, અળગી મૂકી. ધાણી એટલે શેકવાથી ફૂટેલું અનાજના દાણા. અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ, એને મિત્રો કહેવાય છે ધાણી. ચુંદરડી. ચુંદરડી એટલે ચુંદડી, એક જાતનું ભાતીગળ રેશમી લુગડું. ધોધરડી એટલે મિત્રો ધોતિયું, થેપાડું. નખરા એટલે ચેષ્ટા, ચાળા થશે. લાગો એટલે દાપવું થાય, રસાઈ પોતાના હકની રકમ કે વસ્તુ. પોતાના હકની રકમ કે વસ્તુ, એને કે મિત્રો લાગો કહેવાય. શબ્દ શું માટે એક શબ્દ આપો. પોતાના હકની રકમ કે વસ્તુ, એને મિત્રો કહેવાય છે લાગો કહેવાય. કે મિત્રો લાગો, નહીં કે લોગો. શું કહેવાય મિત્રો? લાગો. પોતાના હકની રકમ કે વસ્તુ, એને કહેવાય છે લાગો. જાતે પોતે, જાતે એટલે શું થાય મિત્રો? પોતે થશે. જોજવું એટલે મચ્યા રહેવું. જોરદાર લડત આપવી. શું થાય મિત્રો? જોજવું એટલે મચ્યા રહેવું, જોરદાર લડત આપવી. ઉદ્ધરવું મિત્રો એટલે સંકટ કે ઉદ્ધરવું એટલે શું થાય મિત્રો? સંકટ કે આફતમાંથી છૂટવું, મુક્ત થવું, એને કહેવાય ઉદ્ધરવું. ઉદ્ધરવું, ઉદ્ધાર થયો. ઉદ્ધાર એટલે શું થાય? સંકટ કે આફતમાંથી મુક્ત થવું મિત્રો, એને ઉદ્ધરવું કહેવાય છે, ખાસ યાદ રાખજો. આવ એટલે આવકાર થાય, આદર થાય, સન્માન થાય. આવ એટલે આવકાર, આદર, સન્માન થશે. નયનમાં, નયનમાં એટલે આંખમાં. નેહ એટલે સ્નેહ થશે, પ્રેમ થશે મિત્રો. શીતળ, શીતળ એટલે ઠંડુ થાય. બાંધવા, બાંધવા એટલે મિત્રો થાય ભાઈ, સગા થાય. બાંય એટલે હાથ થાય, મદદ, સહકારના અર્થમાં મિત્રો. બાંય એટલે શું થાય? હાથ થાય. બાની પર મીંડું છે બાંય, બાંય એટલે હાથ થાય, મદદ સહકારના અર્થમાં પણ થાય છે મિત્રો.
ભાગ્ય એટલે નસીબ થાય, અને મિત્રો નસીબનું સમાન શબ્દ છે દેવ, દેવ એટલે પણ ત્યાં નસીબ થાય, દેની માથે બે રેફ આવશે, દેવ દેવ એટલે નસીબ થાય, ભાગ્ય થાય. દિશી એટલે દેખાય, દિશી એટલે શું થાય, દેખાય, દિશી એટલે દિવસનો થાય, ખાસ યાદ રાખજો, દિશી એટલે શું થાય છે મિત્રો, દેખાય. ચલંતનું એટલે ચાલનાર, ચલંતનું એટલે શું થાય, ચાલનાર. ઉદ્યમ એટલે મહેનત થઈ જાય. ખંત એટલે ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો, મહેનતુપણાનો ગુણ, એને શું કહેવાય મિત્રો, ખંત કહેવાય, ચીવટ કાળજી હોય તેવું. મિત્રો ફુગટ એટલે નકામું થાય, વ્યર્થ થાય. અભિનંદન એટલે ધન્યવાદ થશે મિત્રો. ગૌરવ એટલે આનંદ, મોટાઈ, મહત્તા. ગૌરવ એટલે શું થાય મિત્રો, ગૌરવ એટલે થાય, સોરી મિત્રો, ગૌરવ એટલે થશે આદર, મોટાઈ અને મહત્તા. નંદનવન એટલે મિત્રો હરિયાળું થશે. નંદનવન એટલે શું થાય મિત્રો, હરિયાળું. નિરંતર એટલે સતત, કાયમ. ધરા એટલે ધરતી થાય, જમીન થાય. રક્ષે એટલે રક્ષણ કરે. ન્યારા એટલે અનોખા, ખાસ, મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મિત્રો. ન્યારા એટલે શું થશે મિત્રો, ન્યારા એટલે અનોખા. ધરતીકંપ એટલે ભૂકંપ. અડીખમ એટલે ડગ્યા સિવાય એક તારું ઊભું રહેવું, એને મિત્રો શું કહેવાય, અડીખમ કહેવાય. દારૂણ એટલે ભયાનક થશે. ક્ષણ એટલે પળ થશે. સતત એટલે સદાય. ક્રંદન એટલે રુદન થશે. વેબસાઇટ કોઈ ચોક્કસ વસ્તુ બતાવવાની, કોમ્પ્યુટર સ્ક્રિપ્ટ, એને મિત્રો કહેવાય છે વેબસાઇટ. વિસ્તરતી, વિસ્તાર પામતી. વહેંચે એટલે વહેંચે થશે. અનિંદ્રા એમ પીવું તો ન્યારા છે. ન્યારા એટલે મિત્રો થાય અનોખા થાય. દારૂણ એટલે ભયાનક થશે. ન્યારા એટલે શું થાય, અનોખા, યાદ રાખજો. કામગીરી, કામમાં રચી પચી રહેનારી, એને શું કીધું મિત્રો કહેવાય, કામગીરી. વહાલ સોય એટલે વહાલમાં ઉછરેલી લાડકવાય, એને કહેવાય છે વહાલ સોય. પરગજુ, પરગજુ એટલે પરોપકારી. આઈએમપી છે મિત્રો, તળપદારૂપનું શિષ્ટ રૂપ આપો પરગજુ. પરગજુ એટલે થશે પરોપકારી. શું થાય મિત્રો, પરગજુ એટલે થશે પરોપકારી. પરગજુ એટલે શું થાય મિત્રો, પરગજુ એટલે પરોપકારી થશે. અદેખું, બીજાની સારી સ્થિતિ દેખી ન ખમાતા થતો દ્વેષ, એને મિત્રો કહેવાય છે અદેખું. એને પછી નસીબ એટલે ભાગ્ય થાય, કિસ્મત થાય, દેવ થાય, હમણાં વાત કરીએ એમ. અધીરા એટલે ઉતાવળા મિત્રો, અધીરા એટલે શું થાય, ઉતાવળા. ચૂલો એટલે રાંધવા માટે બળતણ ગોઠવવા કરાની જગ્યા કે ગોઠવણ, એને મિત્રો કહેવાય છે ચૂલો. રાંધવા માટે બળતણ ગોઠવવા કરાની જગ્યા કે ગોઠવણ, એ મિત્રો શું કહેવાય છે, ચૂલો. ભૂંગળી એટલે ચૂલામાં અગ્નિ પેટા માટેનું ફૂંકણી, પોલી નળી, એને શું કહેવાય મિત્રો, ભૂંગળી કહેવાય છે. હાંડલી, પહોળા મોનું માટીનું એક વાસણ. તળપદારૂપનું સિસ્ટમ નહીં પણ શબ્દ શું માટે, એક શબ્દ છે મિત્રો, પહોળા મોનું માટીનું એક વાસણ, એને મિત્રો શું કહેવાય છે, હાંડલી કહેવાય છે. બેવકૂફ એટલે થશે મૂર્ખ. શું થશે મિત્રો, બેવકૂફ એટલે મૂર્ખ થશે, ખાસ યાદ રાખજો. રૂઢિપ્રયોગની વાત કરીએ પછી, પછી દિલ કોરી નાખે એવું સખત પુષ્કળ. દિલ કોરી નાખે એવું, અને શું થાય મિત્રો, સખત થાય, પુષ્કળ થાય. છાતી ચાલવી, છાતી ચાલવી એટલે મિત્રો હિંમત હોવી થશે. છાતી ચાલવી એટલે હિંમત હોય. મોં પડી જવું, શર્મિંદુ થઈ જવું એટલે મિત્રો શું થાય, મોં પડી જવું. નીચું માથું કરવું, શરમથી નીચું જોવું, એને મિત્રો શું કહેવાય છે, નીચું માથું કરવું, શરમથી નીચું જોવું. એના પછી મિત્રો વાત કરીએ તો, પહેલાં ઉપરથી જોઈ લે મિત્રો, 10, 11 અને 12ની અંદર, એની અંદર મિત્રો મોસ્ટ એમપી લાગી હોય એની ફરી એકવાર ચર્ચા કરીએ મિત્રો, ફટાકડા એકવાર રિવિઝન કરી નાખીએ. તો જોઈએ તો આની અંદર એમપી હોય તો ફેટ આઉટ, ફેટ આઉટ એટલે મિત્રો થશે ઝાંખો પ્રકાશ. પછી છે કડલું, પગનું એક ઘરેણું થશે. પલાણ એટલે ઘોડાની પીઠ પર રાખવાનું આસન મિત્રો, ખાસ કરીને અંડરલાઇન કરી લઈએ છીએ, જોઈએ છીએ આપણે. એના પછી વાત કરીએ મિત્રો નિર્ધાર, નિર્ધાર એટલે અગાઉથી ધારણ, અગાઉથી ધારેલું નિર્ણય, એને મૂકવું મિત્રો, મિત્રો નિર્ધાર. કેલિપર્સ, કેલિપર્સ એટલે લખવાના હૃદય આધાર માટે પહેરવું પડતું સાધન, એનો મિત્રો શું કહેવાય છે, કેલિપર્સ કહેવાય છે. એની પછી વાત કરીએ તો અદમ્ય એટલે દાબી ન શકાય તેવું, એને કહેવાય અદમ્ય. નિધિ મિત્રો આમ લખાશે, ખાસ યાદ રાખે, નિધિ એટલે ફાળો થાય, એની એની પડખેનું તે પરિનિર્વાણ મિત્રો આમ લખાશે, પરિનિર્વાણ એટલે અવસાન થશે. એના પછીની વાત કરીએ મિત્રો તો લાગો એટલે દાપો. અક્ષાય, પોતાના હકની રકમ કે વસ્તુ, એને મિત્રો કહેવાય લાગો કહેવાય છે. નેહ એટલે સ્નેહ થાય, પ્રેમ થાય. ન્યારા એટલે અનોખા થશે. દારૂણ એટલે ભયાનક થાય મિત્રો. એના પછી વાત કરીએ તો આપણે નીચે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે લાગ્યું થયું એવું છે, નીચું માથું કરવું, શરમથી નીચે જોવું થશે. દિલ કુરી નાખે એટલે સખત પુષ્કળ. તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણના મિત્રો આઈએમપી એટલે કે ટિપ્પણી સ્વરૂપે જે આપણને આઈએમપી લાગ્યા એ પ્રશ્નો આપણે જોયા છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને ચેનલને વધુમાં વધુ શેર કરો, જેથી આવરીને અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.